નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને એક સમયના સારથી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું જે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તેનું શિલાન્યાસ કરશે એટલે કહી શકાય કે સારથી કરશે શિલાન્યાસ લાલકૃષ્ણ આડવાણીએ સોમનાથથી જે રથયાત્રા કાઢી હતી તેના સારથી હતા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા તેમને સંપૂર્ણ રથયાત્રાની દોરી સંચાર કર્યો હતો અને લાલકૃષ્ણ અડવાણીની બિલકુલ સાથે હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી જે રથયાત્રા કાઢી હતી તે રથયાત્રાનું તમામ જે દોરી સંચાર હતું તે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં હતું જે તે સમયે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને સંપૂર્ણ રથયાત્રાની જવાબદારી તેમની પર હતી એટલે કહી શકાય કે જ્યારે આડવાણી રથ રહીને નીકળ્યા હતા ત્યારે તેમના તેઓ સારથી હતા અને પાંચમી તારીખે તેઓ શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે અયોધ્યા મંદિરની વાત કરીએ તો આ જે આંદોલન છે તે આઝાદ ભારતનું સૌથી મોટું આંદોલન છે આઝાદી પહેલાં પણ આ જમીનને લઈને વિવાદ હતો આઝાદી બાદ પણ એક લાંબો વિવાદ ચાલ્યો અને કાનૂની જંગ પણ ચાલી ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં આ કાનૂની જીત થઈ ગઈ સર્વોચ્ચ અદાલતમાં આદેશ આવી ગયો કે આ જે ભૂમિ છે તે ભગવાન રામની છે ત્યારબાદ એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું અને ટ્રસ્ટ બનાવ્યા બાદ પાંચમી તારીખે શિલાન્યાસનો કાર્યક્રમ છે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે આ જે ભવ્ય મંદિર છે તેના ભૂમિપૂજન કાર્યક્રમમાં જે મહેમાનો આવવાના છે અતિથિ આવવાના છે તેની પણ યાદી તૈયાર થઈ ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અયોધ્યા જવાના છે તેમનો પણ સંપૂર્ણ કાર્યક્રમ નક્કી થઈ ગયો છે લગભગ સાડા અગિયાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે ત્યારબાદ તેઓ હનુમાનગઢી જશે હનુમાનગઢીમાં તેઓ દર્શન કર્યા બાદ જે શુભ મુહૂર્ત છે તે શુભ મુહૂર્તમાં જે રામલલ્લાનું જ્યાં સ્થાપન કરેલું છે ત્યાં જઈને તેઓ ભૂમિ પૂજન સુરક્ષા અને સલામતી તમામ માટે ત્યાં તડામાં તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે બસો જેટલા જે મહેમાનો આવવાના છે તે ઉપરાંત જે સામાન્ય આમ જનતા છે તેમને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ વધુ ભીડ ના કરે તેઓ પોતપોતાના ઘરમાં બેસીને જ તેને લાઈવ ટીવી પર જોઈ શકે છે આ સંપૂર્ણ કાર્યક્રમ કેમ કે હાલ કોરોનાના સંકટ વચ્ચે જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે તેના માટે ત્યાં ભીડ એકત્રિત નહીં કરવામાં આવે જે માહિતી મળી રહી છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મંચ પર જશે તે મંચ પર પણ ફક્ત પાંચ લોકો હશે આ પાંચ લોકોમાં જો નજર કરીએ તો ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હશે યુપીના જે ગવર્ન રાજ્યપાલ છે તે આનંદીબેન પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે છે ટ્રસ્ટના આગેવાન અને વડા મોહન ભાગવત પણ આ મંચ પર ઉપસ્થિત રહેશે એટલે પાંચ લોકો જ માત્ર આ મંચ પર રહેશે અને આ સંપૂર્ણ કાર્યક્રમ ચાલનાર છે જે પૂજા વિધિ છે અને વડાપ્રધાનનો આવવાનો અને જવાનો આ સંપૂર્ણ જે કાર્યક્રમ છે તે ત્રણ કલાકનો રહેશે જો કે અયોધ્યામાં આ સંપૂર્ણ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલવાનો છે તારીખ અને આ બે દિવસે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમો થવાના છે પરંતુ પ્રકારની ભીડ કર્યા વગર લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ પોતપોતાના ઘરો પર દીપક પ્રગટાવે અખંડ રામાયણના પાઠ કરે અયોધ્યાની જે ગલીઓ છે શેરીઓ છે તેના મકાનોને પીળા રંગમાં રંગી દેવામાં આવ્યો છે રામ મંદિરની જો વાત કરીએ તો રામ મંદિર એક હિન્દુ આસ્થાનું મોટું પ્રતિક છે લોકો અને આસ્થાની જેમ જોવે છે ખૂબ મોટું તીર્થ માને છે અને આ મંદિરનું જયારે ભૂમિપૂજન થવાનું હોય ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવવાના છે મલેશિયાથી થાઈલેન્ડથી જેઓ રામ મંદિરના સમર્થનમાં હતા અને સમયાંતરે તેઓ અયોધ્યા આવતા હતા તેવા પચાસ વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે વિપક્ષી મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આમંત્રણમાં રામ જન્મભૂમિ જે આંદોલન ચાલ્યું હતું તે આંદોલનમાં સક્રિય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે ઉમા ભારતી હોય વિનય કટિયાર હોય કે જે ઉદ્ધવ ઠાકરે છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કેમ કે તેમના જે પિતા હતા બાલા સાહેબ ઠાકરે તેઓ પણ ખૂબ સક્રિય હતા અને તેઓના ઉપર તો કેસ પણ ચાલ્યો હતો આ સંપૂર્ણ જે ઘટનાક્રમ છે તે બે દિવસ સુધી ચાલનાર છે અને સમગ્ર રાષ્ટ્રની નજર આ જે આઝાદ ભારતના સૌથી મોટું જે રામ જન્મભૂમિ આંદોલન હતું તે હવે સાર્થક થવા જઈ રહ્યું છે અને ત્યાં એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તેના પર લાગેલી છે આ જે સંપૂર્ણ ઘટના છે તેમાં બે એવા વ્યક્તિઓ છે જે ખૂબ સક્રિય રીતે આ આંદોલનમાં જોડાયા હતા એક હતા લાલકૃષ્ણ અડવાણી અને એક છે મુરલી મનોહર જોશી આ બંને જ ભારતીય જનતા પાર્ટીમાં હાલ સૌથી વરિષ્ઠ નેતાઓ છે જો કે આ બંને લોકોને ત્યાં આગળ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ નથી પરંતુ તેઓ વિડીયો કોન્ફરન્સિંગથી આ સંપૂર્ણ કાર્યક્રમને નિહાળશે તેઓની ખૂબ જ એજ થઈ ગઈ છે ઘણી ઉંમર છે અને આ કોરોના સંકટમાં તેઓ ભીડભાડમાં ના જાય તેના માટે પાર્ટીએ તેમના માટે ચિંતા પણ કરી છે